નમસ્કાર ખેડૂત મિત્રો, સ્વાગત છે તમારું વેતરો ગુજરાતમાં. તો મિત્રો, આજે આપણે માહિતી જોવા જઈ રહ્યા છીએ ડુંગળીના પાક વિશે. તો ડુંગળીના પાક વિશે, લગભગ ખેડૂત જે ડુંગળી વાવે છે એ લોકોને ચૂસિયાનું અને ઈયળનું કેવી રીતે નિયંત્રણ કરવું એ બધી તો ખબર જ છે. બીજા નંબરમાં મેઇન ખેડૂત મિત્રોને સલાહ એ આપવાની છે, ખેડૂત મિત્રો તમે જ્યારે ડુંગળીમાં મૂળ આપણે ડુંગળી ચોંટી જાય પછી જે આપણે વાત કરી, તો ડુંગળીની અંદર પબ્લિક ખેડૂત મિત્રોને મારે જાણ એ કરવાની કે હ્યુમિકનો અને સલ્ફરનો ભરપૂર માત્રામાં ઉપયોગ કરવાનો. અલ્પેશભાઈ જરી કઈ આવો, તમે જોઈ શકો છો મૂળની અંદર આ કેક કેક સુકાઈ ગયા છે વચમાં. જનરલી સારું જ છે, કોઈ જાતની આમાં શું કહેવાય કે ડેમેજ નથી કોઈ જાતનું. ઘણા ખેડૂત મિત્રોને શું થાય છે, વચમાંથી બધા મૂળ ખવાઈ જાય છે, કોરામોડાના જ મૂળ રહે છે. એક જાત તો કૃમિનો રોગ છે, તો કૃમિના રોગ માટે જનરલી એકતારા અને ક્લોરો અને આપણે એવું બધું પાતા હોય છે. નિમેટોડનો રોગ કહેવાય, ઘણા નિમેટોડનો રોગ કહે છે, નિમેટિસાઇડની ઘણી વસ્તુ આવે છે, તો એનો ઉપયોગ કરવો એ વધારે હિતાવહ છે. બીજા નંબરની અંદર હ્યુમિકનું પાવાનું ડુંગળીનું પાવા ડુંગળીમાં અને લસણમાં હ્યુમિક પાવાનું અને સલ્ફર પાવાનું એટલા માટે કહી છીએ કે જે આ પાછળ એના મૂળ અહીંયા પાણી નથી નક્કર તમને ધોઈને બતાવો છે, આ ભાઈ હ્યુમિક પાયેલું છે ને સલ્ફર એ પાયેલું છે, કે જ્યાં મૂળની મજબૂતતા હોય ને એકદમ મજબૂત થઈ જાય. ગાંજો તો મોટો થતો જાય, એની આરે ભેગી ડુંગળીની સાઈઝ મોટી થતી જાય. જે ક્વોલિટી કરવી હોય ને એ હ્યુમિક ને સલ્ફર બેનો ઉપયોગ કરવાથી થાય. વધારે માહિતી કંઈ જોતી હોય તો ગમે ત્યારે તમે ફોન કરી શકો છો. બીજું જે રાબેતા મુજબ આપણે પ્રોફેનોના રાઉન્ડ મારી છીએ, એ રાઉન્ડ મારવાના સાયપરમેથિનનો પ્રોફેનો સાયપરનો ઉપયોગ વધારે કરવાનો કરો પ્રોફેનો ફોસ કરતાં, કારણ કે ડુંગળીની અંદર ઈરનું પ્રમાણ રહેશે. ખાસ કરીને કાતરો થાય આપણે વાતાવરણમાં, વાદળછાયું વાતાવરણ થાય ત્યારે એ વસ્તુ જોવા મળે છે. અને બીજું, ચોમાસું ડુંગળીની અંદર ફૂગનાશક, જો કે શિયાળામાં ઝાકરનું પ્રમાણ વધારે હોય તો ફૂગનાશકનો રાઉન્ડ લેવો, તો ફૂગનાશકનો રાઉન્ડ લ્યો ત્યારે સ્ટેપ્રાસાયક્લિનનો ઉપયોગ એ ભેગો કરવો. આભાર.